લાંબા સમયથી કાર્યરત હોવા છતાં કાર્યવાહી ન કરવા અંગે સસ્પેન્ડ કરાયા છે આ સિવાય નાયબ કાર્યપાલ ઇજનેર એમ આર સુમાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પીઆઈ

તેના આધારે આ એક્શન લેવામાં આવ્યું છે અને પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ એ અધિકારીઓ છે જે જવાબદાર હતા અને જાણી જોઈને આંખ મીચામણા કર્યા હતા તો ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા અને નિર્ણય લેવાયો છે આ મામલે બધું જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા કિંજલ એક્શન જરૂરી હતું આ તમામ જે અધિકારીઓ છે એ જવાબદાર હતા કે જેમને જાણી જોઈને આંખ મીચામણા કર્યા છે કિંજલ બિલકુલ એક્શન ખૂબ જ જરૂરી હતો કેમ કે અઠ્યાવીસ લોકોના જીવ છે આ જીવના જોખમ લેવામાં આવ્યા હતા અને આની અંદર સિસ્ટમ પણ જવાબદાર છે હિના કાયમ કહેવામાં આવતું હોય છે કે જ્યારે કોઈ પણ ક્રાઇમ થતું હોય છે કોઈ પણ દુર્ઘટના થતી હોય છે તો માત્ર જે વ્યક્તિ હોય છે તે જવાબદાર નથી હોતો તે વ્યક્તિ

ફરજ મોકૂફ કરવામાં આવી છે તેમને સસ્પેન્શન આપવામાં આવ્યા છે પરંતુ આ તમામ એ લોકો છે કે જ્યાંથી સીડીની શરૂઆત થાય છે આપ જુઓ કે વીઆર પટેલ તો પોલીસ બિન હથિયારદારીની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈની ફરજ બજાવતા હતા પરંતુ જો ટાઉન પ્લાનરની વાત કરવામાં આવે કે પછી માર્ગ મકાનની વાત કરવામાં આવે તમામ જગ્યા પર જે પહેલા વ્યક્તિ છે નાના જે નાનો વ્યક્તિ છે કે જ્યાંથી શરૂઆત થતી હોય છે કર્મચારી છે તે લેવલના આ જે લોકો છે કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ સવાલ એ છે કે આખરે

અધિકારીઓ છે તેમને આ બાબતની જાણ હતી કે અહીંયા લેવામાં નથી આવ્યું શેડને શેડો બનાવી અને સમગ્ર જે પ્રોસેસ છે તે કરવામાં આવી છે છ અધિકારીઓ પર પગલા લેવામાં આવ્યા છે પરંતુ સરકારના વહીવટી તંત્રના મોટા અધિકારીઓ પર ક્યારે પગલા લેવામાં આવશે કદાચ પહેલી વખત એવું થયું છે કે બાદ પહેલો કિસ્સો છે ત્યાં કિંજલ આ જે સમગ્ર મોત રમત રમાઈ છે એમાં તો હજુ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે પરંતુ આ પૂરતું નથી હજુ શું સાંજ સુધીમાં કોઈ મોટું એક્શન લેવાઈ શકે શું મોટા કોઈ ઉચ્ચ અધિકારી કોને સસ્પેન્ડ કરવામાં આવી શકે કિંજલ જો ખરેખર સિસ્ટમની અંદર સુધાર લાવવો હોય અને આ પ્રકારની દુર્ઘટના ફરીથી ન થાય તેની જો જવાબદારી નક્કી કરવી હોય તો ચોક્કસ ઉચ્ચ અધિકારીઓ પર પગલા લેવા જરૂરી છે સરકાર એવું કહી રહી છે કે હજુ સસ્પેન્શન આવશે સવાલ એ છે કે જે તે સમયના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પર પગલા લેવાશે જે તે સમયના તત્કાલીન કલેક્ટર પર પગલાં લેવાશે જે તે સમયના તત્કાલીન રોડ એન્ડ બિલ્ડિંગના જે વડા હતા તેની પર પગલાં લેવામાં આવશે કેમ કે હું ફરી કહું છું કે કોઈ એક વ્યક્તિથી આ આખું રેકેટ ચાલતું નથી આ તમામ જગ્યા પર નીચેથી લઈને ઉપર સુધી ની કહી શકાય કે સાઠ ગાંઠ હોય છે ને સાઠ ગાંઠ થી જ આ રેકેટ છે તે ચાલતું હોય છે અત્યારે જે પ્રકારનો પ્રજાનો ગુસ્સો છે જે પ્રકારનો રોષ છે જે પ્રકારે ભડથું થઈ ગયા છે લોકો તેને લઈને છ અધિકારીઓ જ માત્ર જવાબદાર હોય તે વાતમાં કોઈ તથ્ય નથી તે જો પીઆઈ ને પીઆઈ એ અભિપ્રાય આપ્યો હતો તો પીઆઈ એના ઉપર ઉપરી અધિકારીને પણ આ અંગેની વાત કરી જ હોય કમિશનર કચેરીમાંથી કલેક્ટર કચેરીમાંથી જો નીચેના કર્મચારી અભિપ્રાય આપ્યો હોય તો એ અભિપ્રાયની વાત એના ઉચ્ચ અધિકારી સુધી હોય જ જો ઉચ્ચ અધિકારીને ખબર નથી તો પણ એ બેદરકારી જ કહેવામાં આવે ફરજ માટે ગેરજવાબદારી જ કહેવામાં આવે સવાલ આખો એ ઉભો થયો છે કે નાની માછલીઓને તો અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ જે મોટા અધિકારીઓ છે કે જેના દ્વારા આ સમગ્ર સાંઠગાંઠ ચાલે છે શું એની પર કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં ફાયરનું એનઓસી નહોતું તો ફાયર ડિપાર્ટમેન્ટના લઈને મુખ્ય અધિકારી છે તેની પર સવાલ પૂછવામાં આવશે કે નહીં ગાંધીનગર સુધી આ રેલો જશે કે નહીં કેમ કે અત્યારે આપ જુઓ કે માત્ર ને માત્ર રાજકોટના જે અધિકારી

brought to you by V-Guard.